હેલો એવરીવન, આપ બધાનું સ્વાગત છે આપણા એક નવા અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો બધાને પહેલાં જય શ્રી કૃષ્ણ. ને આજે કંઈક બેકગ્રાઉન્ડ અલગ જ છે, બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો પરંતુ હું ઘરે આવ્યો હતો દવા લેવા માટે, આપણે ખેતરમાં છાંટવાની ત્યાં. તો મને એમ છું કે લાવો, અહીં બેઠા બેઠા બ્લોગ ચાલુ કરી દઈ. બ્લોગ ચાલુ કર્યો અને એક સરપ્રાઈઝ પણ આવી ગયું છે આપણા માટે, જે મેં તમને કાલે જ કીધું હતું ને. તો એક સરપ્રાઈઝ આજે આવી ગયું અને આ તમને થંબનેલ જોઈને પણ ખબર પડી ગઈ છે કે શું સરપ્રાઈઝ છે. એ વિડીયો છેલ્લે સુધી જોવો તોય તમને ખબર પડી જાય. તો હાલો વિડીયો જોતા રહેજો તમે, અને તમે છેલ્લે સુધી વિડીયો નથી જોતા તો એ જોવા માંડજો, કેમકે વિડીયો છેલ્લે સુધી જોવો ને તો તમને બધી માહિતીની ખબર પડશે. અને એક સબસ્ક્રાઈબ સુધી નથી કર્યું તમે તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલને ઓલ ઉપર દબાવી. જો કરી લીધું હોય તો તમારા વોટ્સઅપમાં મને એમ ખબર છે કે ઘણા બધા ગ્રુપ છે ને, તો એમાં બધા ગ્રુપમાં આપણે લિંક શેર કરી દો એટલે બીજા લોકો પણ જોઈ શકે. તો ફટાફટ શેર કરી દો લિંક આપણી, અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. અને કેવો લાગ્યો એ તમે કહેતા નથી કોઈ, પણ આખો વિડીયો જોવો પછી કેવો લાગે એ કોમેન્ટમાં કહો. અને હાલો હું તમને વાળીએ જઈને આગળનું બતાવું બધું. આજે કાલે વવાઈ ગયા આપણે માંડવી વાવણ હતી એટલી બે ખેતરમાં, પછી આખી રીતે તો રખોલું કરવું પડે ખેડૂને. અને તા રાતે સરપ્રાઈઝ આવી ગયું, એક બે સરપ્રાઈઝ શું નહોતા એમાં એક આવી ગયું, હજી એક સરપ્રાઈઝ આવે એમ છે. એ બધું અમારા માટે સરપ્રાઈઝ એવું છે તમારા કરતાં વધારે. તો ચાલો એ આવશે ત્યારે એ ખબર પડી જશે. અને આજે સરપ્રાઈઝ આવ્યું એ તમને જોઈને જ તમને ખબર પડી ગઈ. રાત્રે 11:02 હતી ત્યારે સરપ્રાઈઝ આવ્યું. એમાં રાત્રે તો શૂટિંગ થાય નહીં, અંધારું હોય એટલે. તો ચાલો આગળ જોતા જ હું તમને બતાવું શું આવ્યું છે. એક ફેમિલી મેમ્બર એડ થયું છે તો, અને બધી વિગત ચર્ચા કરશું આગળ. ચાલો હવે હું જાઉં છું વાડીએ, વાડીએ જઈને પછી આપણે આગળની પ્રોસેસ હાથ ધરીએ. તો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો. તમારા વોટ્સઅપમાં ગ્રુપે ઘણાય છે તો એમાં શેર કરી દો આપણી લિંક, કેમકે તમને આપણે સપોર્ટની જરૂર છે. ખાસ તમારો સપોર્ટ કરી દો, થોડો સપોર્ટ આમ દિલથી કે નહીં ભાઈને સપોર્ટ કરવો જોઈએ એ રીતે સપોર્ટ કરી દો તો થોડોક આપણું આમ હાલી જાય. અને જે આપણે કમ્પ્લીટ કરવાનું છે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ એ કમ્પ્લીટ થઈ જાય, પછી હું તમને એમ નહીં કહું શેર કરો કે નહીં, પણ એટલું કરી દો ભાઈ થોડું. તો હાલો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો તો હું વાડીએ પૂગી જાઉં અને આગળની તમને વિડીયોમાં જાણકારી આપતો રહું. ચાલો હવે હું જાઉં છું વાડીએ. વાગી ગયા, બેમાં થોડીક વાર છે 10 મિનિટની, એ બે જ કહેવાય ને, બે વાગી ગયા. અને હજી મેં તમને મળાવ્યા નથી આપણા ફેમિલી મેમ્બરથી, થંબનેલમાં તમે જોઈ લીધા હે. તો હાલો આગળ મળાવી દઉં. અને અત્યારે હાથી આંકવા જવું છે આપણે, જે ઓલો કાલે વરો આંકવાનો હતો એ આજ આંકી નાખીએ. કાલે તો તમને કાંઈ બતાવ્યું નથી, તો હાલો એ વરો આંકવા જવું છે અને જોઈએ આગળ શું કરીએ. ફેમિલી મેમ્બર અત્યારે બતાવું કે છેલ્લે બતાવું એ વિચારું હું, કેમ કે અત્યારે બતાવી દઈશ તો તમે વિડીયો નહીં જોવો એટલે છેલ્લે જ બતાવું કે અત્યારે બતાવી દઉં. હાલો અત્યારે બતાવી દઉં, પછી આંકીને આવીએ તો મોડું થઈ જાય ને એવું થાય કરતાં બતાવી દઉં અત્યારે. તો ચાલો તમને બતાવું. અને એ શું છે, બોયઝ યા ગર્લ, દેહીમાં તો શું કહેવાય એ તો હું તમને કહીશ આગળ, તો એ પછી કહીશ, પહેલાં તમે જોઈ લો. અને કેવું છે એ કહેજો. રાતના 11 વાગ્યા જન્મ છે, ઓલમોસ્ટ 13 કલાક થઈ ગઈ છે, 13 તો નહીં પણ 15 કલાક થઈ ગઈ છે. તો ચાલો 15 કલાકનું બેબી કેવું છે એ હું તમને બતાવું, અને કેવું લાગ્યું એ કોમેન્ટ કરવી જો હો તમારે. ચાલો લેટ્સ ગો.
મેં તમને બતાવી આપણું ફેમિલી મેમ્બર એડ કર્યું એ, પણ અટણે બેઠું હતું એટલે પછી એને બહુ બોલાવાય નહીં, પૂતા માણસને ઉઠાડીએ તો થોડી ખીસ ચડે એ કરતાં હોવા દેવાય. ઓલમોસ્ટ 15 કલાકનું થયું છે હજી, તો કેવું છે એ કહીજો. હજી હાંજે બતાવી જો વેદ ચડશે તો, અને હા હાથી આખવા જાય છે અમે. જો ચાલો કેવો છે ગારો બારો જોઈ ને, ઘડીક સરવા દેવું હોય ભરતને, એને એમ થાય કે નહીં લીલું હે હવે ચોમાહું આવ્યું હવે અડધું ચોમાહું જાય એ ટાઈમે. કાંઈ વાંધો નહીં, તો ત્યાં જઈને મળીએ આપણે, હાંકવાનું છે સીધું. હાલે હોય છીએ તો બીજું હાથી આવશે, તો હાલો જોઈએ આપણે આગળ શું પ્લાનિંગ કરીએ છીએ. ચાલો ત્યાં જઈને મળીએ. તો અહીં સર્વે છે ઘડીક, કેમ કે 8-10 મહિનાથી ભાયરું ન હોય એટલે થોડીક તો ઓલું થાય, થોડાક દી તો આમ સરે વાત જાવ જેવું વાહી ન ઊભું પડે એવી રીતે સરે. લાઈન લઈ જવી છે, વરો તો હાલતો નથી તમને દેખાડ્યું એમ, ફાટ ભરે છે. ચાલો લાઈન લઈ જઈએ અને પછી એને બાંધીએ હરખાઈ વ્યવસ્થિત, પછી હાલે કે નહીં હું તમને આગળ બતાવું. ચાલો લાઈન લઈ જઈએ અને ફિટ કરીને તમને પછી મળું છું, આગળ બતાવું હાલે કે નહીં એ જોવું પડે. ગારો થાય છે થોડો, તો ચાલો આગળ જઈને મળીએ. ગાડી લઈને જવાનું હું, મારો ભાઈ નીરવ એ ભરત લઈને વહી ગયો હે, અને આજે બસ હાલું થોડુંક, હાથી નહીં દેખાય. અને હાથી તો કાઢી નાખ્યું હતું આપણે એમણે, પછી લાઈન આંકી જે આ બેની લાઈન બોરમાં ઉતરવાની આવે એ આંકી આપણે. તો હાલો અને હવે વાડીએ જઈને વ્લોગ નહીં બને, જે સરપ્રાઈઝ આપણે આવી હતી તો મેં તમને બતાવી દીધી છે વચ્ચે. તો આ વિડીયો કેવો લાગ્યો
એ જરી કોમેન્ટમાં કહેતા જાજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે એ વધારે ભૂલી જાઓ છો. સબસ્ક્રાઇબ કરી નાખો, અને જો સબસ્ક્રાઇબ કરી નાખ્યું હોય, લગભગ તો નથી જ કર્યું તમે, હા તો કરી નાખ્યું હોય, તમારા વોટ્સઅપમાં ઘણા ગ્રુપ છે જોરિયા હા ઈ, તો એ ગ્રુપમાં શેર કરી દો આ લિંક આપણી, અને લાઈક કરતા જ આવે એક. અને બસ આપણે આજ બે દિવસથી વિડીયો એન્ડિંગ કરી નહોતા શકતા, આજે વિડીયો એન્ડિંગ કરી નાખો. હવે વાડીએ જઈને ભેહું દઉં, હાથ થઈ ગયા, 8 વાગે દૂધ દેવા જવાનું હોય, 1 કલાકમાં ભેહું દઉં, પાવ્યું પડશે, નીણ નાખવું પડશે, બધું કરવું પડશે. તો હાલો હવે જઈને બધું કામે વરગવાનું છે, તો બધું કામ કરી નાખીએ. હા હું દૂરની વાડીએ છું, આપણે આ બે ખેતર તો વવાઈ ગયા છે, ઝટકા મશીન ચાલુ કરી જાવ આગળ, એટલે આપણું કામ થઈ જાય. તો હાલો હવે આપણે કાલના બ્લોગમાં મળશું. તો જય હિન્દ જય ભારત, મળી આવે કાલના એક નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. There. Subscribe to my channel and also press this bell icon.